નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમણે ખેતરમાં શેરડી બનાવી છે અને વર્ષોથી શેરડીની ખેતી કરે છે. તો એમણે નેટસફ કંપનીની બાયોફિટ દવા વાપરી છે એમના ખેતરમાં, તો એમને કેવું પરિણામ મળ્યું છે એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તમારું નામ? મારું નામ સુરેશભાઈ ગેલાભાઈ કોકણી. અને ગામ? ગામ દેગામા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. હા, હવે તમે શેરડીની ખેતી જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? અમે છે ઓછામાં ઓછા 20 વર્ષ. ખરા 20 વર્ષ થઈ ગયા, બરાબર. એટલે શેરડીની ખેતીની સાથે સાથે બીજું તમે શું કરો છો? શેરડી ને ડાંગર. ડાંગર. અને વ્યવસાયમાં બીજું તમે? વ્યવસાયમાં તો મારે શેરડીનું બધું ધંધો ચાલે છે. ઓકે, એટલે શેરડી કટિંગ કરીને પછી સુગરમાં નાખવા જાઓ છો. મતલબ શેરડીના વ્યવસાય જોડે તમે સંકળાયેલા છો વર્ષોથી, 20 વર્ષથી તમે સંકળાયેલા છો. એટલે શેરડી તો બહુ બધાની તમે જોઈ હશે, ઘણી બધી, મતલબ બહુ બધા ખેડૂતો જોડે સંપર્કમાં હશો, બરાબર. તો આમ તમે આ શેરડીની કઈ જાત રોપી છે આપણા ખેતરની અંદર? 9004. 9004. ઓકે. અને આ 9004 તમે પહેલી વખત બનાવી કે આગળ પણ બનાવેલી? આ ખેતરમાં પહેલી વખત છે. આમ તો 1 વર્ષ પહેલા મેં બીજા ખેતરમાં, મારા જ ખેતરમાં બનાવેલી. બરાબર છે. તો શરૂઆતથી લઈને અત્યાર સુધી એમાં કેવી ટ્રીટમેન્ટ રહી અને કેવી રીતના કર્યું એ થોડીક માહિતી આપો. શરૂઆતમાં મેં આપણે નેટસફનું પ્રોડક્ટ જ બધી વાપરે છે. નેટસફની પ્રોડક્ટ? હા. આપણે એક મિનિટ જોઈએ. આ જે અહીંયા આપણે રાખી છે આ સ્ટીમરીચ છે, બાયો 99 છે, NPK અને શેત. આ જે પ્રોડક્ટ જે છે એ તમે તમારા ખેતરની અંદર વાપરી, કેવી રીતના વાપરી? NPK ડ્રિંચિંગ કર્યું. ડ્રિંચિંગ કર્યું? ડ્રિંચિંગ. એટલે સૌપ્રથમ તો આપણે જમીન જ્યારે તૈયાર થઈ અને રોપી દીધી શેરડી, પછી કેટલા સમય પછી તમે વાપરવાનું ચાલુ કર્યું? પીલા નીકળી આવ્યા પછી ચાલુ કરી દીધેલું. પીલા આવ્યા પછી ચાલુ કર્યું? ચાલુ કર્યું. તો પહેલા તમે ડ્રિંચિંગ કર્યું? હા, પહેલા ડ્રિંચિંગ કરેલું. એટલે NPK નું? NPK. હા. અને શેત? હા. ને બાયો 99. ઓકે, આ 3 વસ્તુનું તમે ડ્રિંચિંગ કર્યું. અને પછી છંટકાવ કેટલી વાર કર્યો? પછી 2 વખત સ્ટીમરીજ નો આપ્યો. 2 વખત સ્ટીમરીજ નો છંટકાવ કર્યો. અને જમીનમાં ડ્રિંચિંગ કેટલી વખત આપ્યું ટોટલ? મતલબ ડ્રિંચિંગમાં 3-1 વખત કર્યું. 3-1 વખત ડ્રિંચિંગ કર્યું અને 2 વખત છંટકાવ કર્યો, બરાબર. અને તમે કીધું તેમ ઘણા વર્ષોથી તમે ખેતી જોડે સંકળાયેલા છો, ખાસ કરીને શેરડીની ખેતીની અંદર. તો તમને આ વર્ષે આ બાયોફિટ દવાનો ઉપયોગ કર્યા પછીથી કેવું પરિણામ દેખાય છે શેરડીની અંદર? ઉત્પાદનમાં કેવો વધારો આવશે એવું લાગે તમને? ઉત્પાદનમાં તો ઘણો ફેર છે. મારે અંદાજે 80-85 ટન થવું જોઈએ એવી ધારણા છે અમારે. અચ્છા, એટલે આ એરિયો કેટલો છે આમ? 1 એકરને 5 ગુંઠા. 1 એકરને 5 ગુંઠા છે, જેમાંથી આમ એવરેજ કેટલી શેરડી નીકળતી પહેલા? મેં 53 જેટલી કાઢી છે. 53 ટન કાઢી હતી. અને આ વર્ષે ઉમ્મીદ છે 80-85 નું ટાર્ગેટ મારે. 80-85. હવે તમે આ જે ટાર્ગેટ ધાર્યો છે એ કઈ રીતે તમે મતલબ અંદાજો લગાવ્યો કે 53 ટન જ્યાં થતી હતી ત્યાં 80 ટન સુધી જઈ શકે એવું તમને લાગે? મને કહું કે જે પહેલાં મેં જે શેરડી કરતા હતા એના કરતાં 50% ડિફરન્સ છે. અચ્છા, મતલબ કઈ રીતના ફરક, કઈ રીતના લાગે? હાઈટ છે. ઓકે, તો આપણે અહીંયા તમે જોઈ શકો, આ નીચેથી લઈને અત્યારે જોઈએ તો આ સાંઠા તમે જોઈ શકો છો, આ હાઈટ કેટલી બધી ઊંચી થઈ ગઈ છે, બરાબર. થોડો હાથ ઊંચો કરજો ને, તમે જોઈ શકો હાથ કરતાં પણ ઊંચે ગઈ છે. અને 25-27 પેર છે અત્યારે. 25-27 પેર છે, બરાબર. તો આ જાતમાં આમ કેટલીક પેર આવતી હોય આમ નોર્મલી? એ તો અંદાજ નથી, 20 તો ખરી જ હોય છે, બરાબર છે. મતલબ એક તો હાઈટ માં વધારો થયો, બરાબર ને, એટલે પેરિયા વધી ગયા. તો આમ નોર્મલી શેરડી કટિંગ થતી હોય તો એ લોકો કટિંગ કરતી વખતે એના ટુકડા પાડે. ટુકડા પાડે. તો આમ નોર્મલી તમે જે વાત કરી એ પ્રમાણે કેટલા ટુકડા પડશે? એના 3 ટુકડા પડશે. 3 વાર 3 ટુકડા પડશે. અને આમ નોર્મલી કેટલા ટુકડા પડતા હોય, કારણ કે તમે શેરડી કટિંગ કરો છો એટલે તમને આઈડિયા તો હશે. 2 પડતા હોય ઓલમોસ્ટ, બરાબર ને. તો આ વખતે 3 પડશે, એટલે એના કારણે પણ ઉત્પાદન વધે એવું તમને દેખાય છે. અને આ શેરડી અહીંયા તમે જોઈ શકો છો કે આ શેરડી બધી પડી ગઈ છે, એટલે કે વાંકી થઈ ગઈ છે. તોય હાઈટ તમે જોઈ શકો છો કે જબરજસ્ત છે. તો બધી શેરડી સીધી નથી, લાંબી થઈ છે એટલે વાંકી વળી જાય, બરાબર. તો રિઝલ્ટ ઘણું સારું મળ્યું છે. બીજું કે ફૂટમાં કેવું છે? ફૂટમાં તો આપણે એમ નીકળવાની જગ્યા નથી ટૂંકમાં. કેટલા અંતરના, મતલબ કેટલા અંતરે રોપેલી હતી શેરડી બે પાડ્યા વચ્ચે?
उत्पादन आवे छे अने केई रीतनुं छे तो मतलब तमे आ छेल्ला 20 वर्ष थी जे अनुभव लीधो छे अहींया आपणे बाजुमां पण एक खेतर छे बराबर ए अने आ बन्ने जात एक ज छे એ 0238 છે અચ્છા એટલે અલગ અલગ છે જાત અલગ છે બરાબર છે ઓકે તો મને એ જણાવો કે આજે આટલા વર્ષોથી તમે ખેતી કરો છો તો આવી શેરડી ક્યારેક કોઈ વખતે થઈ છે ખરી ના આ વખતે મારે પહેલી વખત આ રિઝલ્ટ જોવાનું મળ્યું છે મને ઓકે તો નેટસપ કંપનીની જે બાયોફિટ દવા તો તમે વાપરી જ છે પણ એની સાથે સાથે કોઈક રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો છે ખરો મેં શરૂઆતમાં એક બેગ આપેલી DAP ઓકે પછી પડ્યા વખતે થોડું DAP ને એના 1236 નો આપેલું ઓકે એટલે DAP 1236 ને ઓર્ગેનિક પેલું ખાતર આવે તે આપેલું ઓકે મતલબ એની બાયોફિટ સિવાય પણ તમે વસ્તુ વાપરી છે વાપરી છે પણ માનો કે બાયોફિટ જો ન વાપરતે તો તમારે આ જે ફર્ટિલાઇઝર છે એ કેટલું વાપરવું પડતે એ ઓછામાં ઓછું 15-20 બેગ વાપરવી પડે 15-20 બેગ વાપરવી પડતે એની સામે તમે કેટલી વાપરી અત્યારે તો એક DAP હા ને બીજી સાત એક વાપરી અચ્છા એટલે આઠ એક હા બરાબર ને આઠ બેગ વાપરી જે તમારે આમ વાપરવી કેટલી પડતે 15-20 તો અહીંયા આપણે આમ જોવા જઈએ તો ખર્ચો વધ્યો નથી એની સામે ઉત્પાદન વધ્યું છે બરાબર અને અત્યારે હવે કટિંગ ક્યારે થશે એ પાણી બંધ આવી ગયેલો છે એટલે હવે સુગર ચાલુ થાય એટલે 15 દિવસમાં કટિંગ અચ્છા 15 દિવસની અંદર આ શેરડીનું કટિંગ થઈ જશે તો ત્યારે પણ એક્ઝેક્ટ ખબર પડી જશે કે કેટલું ઉત્પાદન આવ્યું છે પણ તમારી ઉમ્મીદ મુજબ 80 ટન તો થવી જ જોઈએ બરાબર બીજું કોઈ આ ખેતર જોઈ ગયું ખરું જેમણે કદાચ તમને અંદાજ આપ્યો હોય એવું કંઈ જોઈ ગયા ને ઘણા ખેડૂત જોઈ ગયેલા હા તો શું કહેવાનું હતું એમનું એમનું કહેવાનું છે કે શેરડી તો જોરદાર બનાવેલી છે એમ કે ઓકે તો હવે મને એ જણાવો કે તમને આ દવાની માહિતી કોણે આપી રૂપેશભાઈ અને બીજા કલ્પેશભાઈ જો કોઈ ખેડૂત મિત્રો તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો 97-96-26-20-84-42 ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર